સિનોર તાલુકામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવનો એક પણ કેસ નોંધાયો નહોતો, પરંતુ આજ રોજ એક સાથે 5નો કેસ નોંધાતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા 20/5ના રોજ તાલુકામાં લેવામાં 10 સેમ્પલમાંથી 5 સેમ્પલ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તમામ કોરોના દર્દીઓને સારવાર અર્થે વડોદરા લઈ જવાયા છે. સિનોર તાલુકાના સાદલી ગામે નુરાની પાર્કમાં રહેતા ફ્રૂટના વેપારી નુકમ ઝાકીર હુસેન કમરુદ્દીન મંડાળીયા ફળિયામાં રહેતા અને ફ્રૂટના વેપારી રાઠોડ નાઝીર હુસેન સિકંદર તેમજ સિનોર તાલુકામાં આજરોજ મળી આવેલા કોરોના પોઝિટિવના 5 કેસમાંથી 2 મહિલાઓ છે, જેમાં ટિગલોદ ગામના સીતા વિનોદભાઈ વસાવા અને કુકસ ગામના ખેરુબેન ઝાકીર નુકમ સગર્ભા હોવાનું જણાવવામાં આવ્યું છે, જેઓને હાલ સારવાર અર્થે વડોદરામાં મોકલી આપવામાં આવે છે. સિનોર તાલુકામાં એક સાથે 5 કેસ કોરોના પોઝિટિવ નોંધાતા કોરોનાગ્રસ્ત વિસ્તારમાં પોલીસ, આરોગ્ય ટીમ, એસડીએમ, ટીડીઓ, મામલતદાર સહિત ટીએચઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી યુવી ટીલાવત સહિતના સ્થળ પર પહોંચીને લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે અને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે અને સેનિટાઇઝ પણ કરવામાં આવી રહ્યું છે. સિનોર તાલુકાની અંદર ટોટલ 5 કેસ કોરોના પોઝિટિવ રિઝલ્ટ આવેલું છે. બધા જ સિનોર તાલુકાના અલગ અલગ ગામના છે. ખાસ કરીને એમાં સાદલીનું સાદલીના 2 પેશન્ટો છે. એક ટિંગલોડનું છે, એક ટિમ્બરવાનું છે અને એક કુકસ ગામનું છે. આમાંથી 3 મેલ છે એ શાકભાજીની રિલેટેડ વેન્ડર રિલેટેડ કામ કરે છે.